આજે આપણે વાત કરીશું એક પેશન્ટ કેસમબેન વિશે. એ બેન 22 વર્ષના છે. એના પેટમાં બહુ જ દુખાવો થતો હતો ઓર જબ હમને ઉનકો સોનોગ્રાફી કરાઈ તો હમે પતા ચલા કે અરાઉન્ડ 20 સેન્ટીમીટર કા એક યુટ્રાઇન ફાઇબ્રોઇડ હૈ. લેકિન ઉસકો ઓર કન્ફર્મ કરને કે લિયે હમને MRI કરાયા ઓર MRI મે પતા ચલા કે ધ ફાઇબ્રોઇડ ઇઝ એક્સટેન્ડિંગ અપ ટુ લેફ્ટ કિડની. મતલબ દેટ વોઝ અ વેરી હ્યુજ ફાઇબ્રોઇડ. પેશન્ટ કો ઓપરેશન મે લિયા. ધ ઓપરેશન વેન્ટ વેરી સક્સેસફુલી એન્ડ અભી પેશન્ટ ઇઝ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન. ફાઇબ્રોઇડ હોતા ક્યુ હૈ? અગર આપકી ફેમિલી મેં આપકી મધર કો સિસ્ટર કો કિસી કો રહા હૈ તો આપકો ભી હોને કે ચાન્સીસ હૈ. માસિક ચાલુ હુઆ સે માસિક બંધ હોતા હૈ તબ તક ફાઇબ્રોઇડ બઢને કે ચાન્સીસ જ્યાદા હોતે હૈ ક્યુંકિ ઉસમે ઇસ્ટ્રોજન લેવલ જ્યાદા હોતા હૈ. અગર યે ફાઇબ્રોઇડ છોટે હૈ લાઇક 1 યા 2 સેન્ટીમીટર કે હૈ તો આપકો સિર્ફ રેગ્યુલરલી ફોલોઅપ રખના હૈ. હર 6 મહિને પે ડોક્ટર કે પાસ જાકે એક સોનોગ્રાફી કરાની હૈ. લેકિન અગર યે ફાઇબ્રોઇડ 5 સેન્ટીમીટર સે બઢ જાતે હૈ તો તુરંત યુ શુડ કન્સલ્ટ યોર ગાયનેકોલોજિસ્ટ. ઓલ્સો ઇનફર્ટિલિટી કેન બી હેપનિંગ કે બચ્ચા નહીં રહેને કે ભી પ્રોબ્લેમ હો સકતી હૈ. આપકો કોઈ ભી સિમ્ટમ હૈ, આપકો એસી કોઈ ભી ક્વેરીઝ હૈ તો આપ તુરંત હમારે ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટ મેં આ સકતે હૈ. યહાં પે હમ સારી હી સર્વિસિસ બહોત હી રીઝનેબલ રેટ્સ મેં કરતે હૈ. તો ઇફ એની ક્વેરી યુ કેન કોન્ટેક્ટ અસ. થેન્ક યુ.